शुद्धिकरण डेवलपमेंट प्रोजेक्ट मुद्दे विवाद छे। आ प्रोजेक्ट पूरो करवा माटे कंसाराना कांठे रहता हजारों लोकोना मकानों दूर करवा पड़े तेवी स्थिति छे। कॉर्पोरेशने 1500 मकान मालिकोने नोटिस फटकारीने मकान खाली करवा जणाव्युं छे अने 1000 लोकोने नोटिस आपवानी हजू बाकी छे, त्यारे मकान मालिकोमां कॉर्पोरेशनना सत्ताधीशो सामे भारोभार रोषनो माहोल छे। मोटी संख्यामां लोकोए मोतीबागथी कॉर्पोरेशन सुधी रेली काढी हती, સત્તાધીશોના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો। લોકોની એક જ માંગણી છે કે પહેલા ગરીબોના મકાનનો વિકલ્પ શોધીને અસરગ્રસ્તો સાથે મીટિંગ કરવામાં આવે। ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા કંસારાનો જે શુદ્ધિકરણ પ્રોજેક્ટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે, ત્યારે એક ખૂબ મોટા વિસ્તારને ડિમોલિશન કરવાની વાત આવી છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે। ત્યારે આપ જોઈ શકો છો કે કંસારાના વિસ્તારમાં રહેતા તમામ લોકો છે, જે સામાન્ય માણસો છે અને પોતેમના ઘર પર અત્યારે ડિમોલિશન કરવાની વાત છે, ત્યારે સતત છેલ્લા એક મહિનાથી તે લોકો વિરોધ કરી રહ્યા છે। અત્યારે રજૂઆત કરવા માટે, આવેદન દેવા માટે ભાવનગર મહાનગરપાલિકા ખાતે આવી પહોંચ્યા છે। ત્યારે સીધી તેમની સાથે વાત કરશું, શું છે આપની સમસ્યા અને શું માંગ છે? બહુ સ્પષ્ટ વાત છે, દેશના બંધારણ વિરુદ્ધ કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટને નામે સેંકડો લોકોને બેઘર બનાવવાની કાર્યવાહી કોર્પોરેશને હાથ ધરી છે, તે તદ્દન ગેરકાનૂની છે। ગુજરાત હાઈકોર્ટના અમદાવાદ રિવરફ્રન્ટના ચુકાદાની વિરુદ્ધમાં છે અને આશ્ચર્યજનક રીતે આ પ્રોજેક્ટમાં મને ઓફિશિયલી જવાબ આપવામાં આવ્યો છે કે આ પ્રોજેક્ટમાં વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। પણ એમને અત્યારે કેટલા મકાનો પાડી દેવાની શક્યતાઓ છે, કેટલા લોકો બેઘર થાય છે? અત્યાર સુધીમાં 1500 જેટલી નોટિસો આપવામાં આવી છે તોડવા માટેની અને વધુ 1000 જેટલી નોટિસો ઓલરેડી તૈયાર છે। કેટલા લોકો મહિલાઓને કેવી અસર થાય એમ છે, જો આ નિર્ણય લેવામાં આવે એનો અમલ થાય તો? મહિલાઓને બહુ મોટી, આજે તમે જોઈ રહ્યા છો કે અહીંયા બહેનો ઘોડિયાને બાળકોને નાના જન્મેલા તાજા તાજા બાળકોને લઈને જોડે આવેલી છે। પોતાના પરિવાર ને રાખે કઈ રીતના, આ ખરેખર એક સામાજિક રીતના પણ બહુ ખોટું પગલું છે। તમારું મકાન છે આ વિસ્તારમાં? સુભાષનગર વિસ્તારમાં છે અમારું, રહીએ છીએ એ હાલ સુભાષનગરની અંદર કે રસ્તુવાડાથી લઈને તિલકનગર સુધી કાળિયા બીચની અંદર જે કંઈ 30 મીટરનું કામ છે, એવી રીતે સુભાષનગરની અંદર 44 મીટર કામ છે। તો મધ્યમ વર્ગના ગરીબ લોકો જે રહે છે, જે લારી ચલાવે છે, હીરા કરે છે, અને આ ગરીબ મધ્યમ લોકો છે, તો જે લોકો માથા છે અથવા જેની પાસે સગવડતા છે એ લોકોને કોઈ તકલીફ નથી પડવા દીધી। તો આજે મહાનગરપાલિકાના અમે એ જ વાત કહેવા આવ્યા છે કે આજ મધ્યમ વર્ગના લોકોના ઘર બચી જાય, તમે જે બનાવો છો એનો પ્લાન ટૂંકો કરો, તો ઘણા લોકો આ ગરીબ લોકોના ઘર બચી જાય અને આ આશરા વગર ના થઈ રહ્યા છે। તમારું મકાન પાડી દેવામાં આવશે તો શું કરશો? ઘર વગર ના થઈ જાય તો રખડશે, બીજું તો શું કરશે? કેટલા લોકો છે તમારી જેવા? મને અહારોનો આખો કાંઠો એવો છે, 1000 માણસો રહે। અરુણભાઈ, એવું તો શું કરવામાં આવે કે જેને લઈને વિકાસ કરવો જરૂરી છે, શહેરમાં ડેવલપમેન્ટ થવું પણ જરૂરી છે, એ વિકાસ પણ થઈ જાય અને લોકોને જે સમસ્યા એવો કોઈ વિકલ્પ કરો? અમે આજે લખિત સ્વરૂપે વિકલ્પ આપવાના છીએ। પહેલી વાત અમે કહીએ છીએ કે જે અસરગ્રસ્ત છે એની અરે વાતચીત કરો, એક નંબર, બે હાઈકોર્ટના ચુકાદા મુજબ પબ્લિક હિયરિંગ કરો, અને નંબર 3 આ પ્રોજેક્ટને જો રિડ્યુસ કરવામાં આવે, સિત્સર પાસે તળાજા પુલ પાસે 30 મીટરની જે પહોળાઈ કરી છે તે જ પહોળાઈ તિલકનગર સુધી છેક સુધી લાખાવડ સહિત કરવામાં આવે તો એક પણ મકાન પાડવામાં ન આવે અને છતાં પ્રોજેક્ટ અમલમાં આવી શકે, અને પ્રોટેક્શન વોલ કરવામાં આવે, કંસારા નદી માટે પોસ્ટ પ્રોટેક્શન વોલ 10 ફૂટની કરી નાખો, કોઈ જરૂરિયાત ન પડે એક પણ મકાન વિના આ પ્રોજેક્ટ અમલમાં આવી શકે। આ હતા જે કંસારાનો જે નવું શુદ્ધિકરણનો નવો પ્રોજેક્ટ છે તેના અસર કરતા લોકોએ, હવે ખાસ કરીને મહાનગરપાલિકા શાસકો અને ભાજપના જે આગેવાનો છે તેમણે એવો રસ્તો કાઢવો જોઈએ કે ચોક્કસપણે શહેરમાં વિકાસ થવો જરૂરી છે, સાથે સાથે ગરીબ લોકોને પણ મુશ્કેલી ન પડે તે પણ એટલું જ જરૂરી છે। અજીત ગઢવી, CB9, ભાવનગર।